नमस्कार, निर्भय न्यूज में आपनुं स्वागत छे अने आपनी साथे हुं छुं करण। आदिवासी समाज हवे चैतर वसावाने लईने भाजप पर आकरा प्रहारो करी रह्यो छे अने कही रह्या छे के भाजपने चूंटणी जीतवी छे एटला माटे चैतर वसावाने फसावी रही छे। त्यारे हवे आदिवासी समाज अने आम आदमी पार्टી મળીને લોકોને સમજાવી રહ્યા છે। આ સાથે તેઓ પત્રિકાઓ અને પોસ્ટરો પણ લગાવી રહ્યા છે જેમાં પણ તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે। ત્યારે હવે આદિવાસીઓના કુળદેવી દેવ મોગરા માતાના મંદિરે પણ આદિવાસી સમાજે પ્રાર્થના કરી છે અને ચૈત્ર વસાવાને બચાવવા નવા કાર્યક્રમની શરૂઆત કરી છે। ત્યારે આ બાબતે આપના નર્મદા પ્રમુખ નિરંજન વસાવાનું શું કહેવું છે તે એકવાર સાંભળી લઈએ। આપણા સૌના લોક લાડેલા અને હંમેશા પ્રજાની વચ્ચે રહેનારા એવા ડેડિયાપાડાના લોક લાડેલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને જે છેલ્લા 1.5 મહિનાથી ખોટી રીતે એફઆઈઆર કરી અને આવનારી જે લોકસભા છે એ લોકસભામાં અડચણરૂપ બને એ માટે જે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ષડયંત્ર રચવામાં આવ્યું છે અને એમના જે પરિવારને જેમના ફેમિલી મેમ્બર છે એમને પણ આજે છેલ્લા 1.5 મહિનાથી જેઓ જેલમાં છે, જિલ્લા કોર્ટ અને જે હાઈકોર્ટ છે એમણે પણ જે જામીન અરજી છે એ ફગાવી દીધી છે અને અમે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે। ત્યારે જે અહીંના સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ તાલુકા પંચાયતના હોય, જિલ્લા પંચાયતના હોય, માજી ધારાસભ્ય હોય, ચાલુ ટર્મના ધારાસભ્ય હોય અથવા તો જે 6 ટર્મથી ચૂંટાઈને આવે છે એવા સાંસદ સભ્યશ્રી, તમારું પોતાનો આ કાર્યક્ષેત્ર છે, તમારો પોતાનો આ મત વિસ્તાર છે અને તમે પ્રજાના પ્રતિનિધિ છો। જે ગામમાં આ ઘટના બની છે એ ગામ તમારી સાસરી છે, બરાબર? જે ખેડૂતને આજે પોલીસ કર્મીઓ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો છે તો કમસે કમ એ ગામની અને એ ખેડૂતની અને એ ખેતરની જરા તમે મુલાકાત લો એવી તમામ પ્રજાઓમાં ચર્ચાઓ છે। તમે જે અલગ અલગ ગામોમાં જઈ અને કાર્યક્રમો કરો છો અને ત્યાંથી જે નાની મોટી પ્રસિદ્ધિ મેળવો છો, બરાબર, એ પ્રસિદ્ધિ મેળવવા કરતાં જે ફોરેસ્ટ વિભાગ દ્વારા જે રાત્રિના 2 વાગે એક ગરીબ ખેડૂતનું આજે ફોરેસ્ટ વિભાગે ખેતર કાપી નાખ્યું છે, બરાબર, પણ તેમ છતાં પણ આજે એ લોકોને કોઈ ન્યાય નથી મળતો અને જે ખેડૂત છે એ ખેડૂતનું એફઆઈઆરમાં નામ નથી, તેમ છતાં પણ એવા ખેડૂતને આજે પોલીસ દ્વારા કિડનેપ કરી લેવામાં આવે છે, અને એને 48 કલાક સુધી એને ટોર્ચર કરવામાં આવે છે અને એને ગુબાગુબી દ્વારા એને માર મારવામાં આવે છે, પણ તેમ છતાં પણ આજે જે અહીંનું પ્રશાસન છે તેમ છતાં પણ આજે એમની પર જે પોલીસ કર્મીઓ છે એમની પર આજે એફઆઈઆર કરવામાં નથી આવતી। અને જો હજુ પણ અમે પોલીસ પ્રશાસન શ્રીને અને જે આપણા ગૃહમંત્રી છે હર્ષ સંઘવીને એમને પણ અમે કહેવા માંગીએ છીએ કે તમે પણ અહીંયા આગળ થોડું ધ્યાન આપી અને આ બાબતે જો તમે પ્રજાના પ્રતિનિધિઓ છો તો આ બાબતે તમે યોગ્ય કાર્યવાહી કરો અને જો આવનારા દિવસોમાં જો યોગ્ય કાર્યવાહી નહીં કરો તો અમે ઉમરગામથી અંબાજી સુધીના જે અમારો આખો ટ્રાઇબલ બેલ્ટ છે એમાં દરેક આદિવાસી સમાજના આગેવાનો અને જે અન્ય પક્ષોમાંથી જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ અમે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરશું અને જો અમારી માંગણી નહીં સંતોષાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમે આવનારા દિવસોમાં ખૂબ મોટા પ્રમાણમાં કાર્યક્રમ કરશું। અને આજે અમે અહીંયા દેવ મોગરા માતાના મંદિરે અમે તમામ નર્મદા જિલ્લાની ટીમ કાર્યકર્તાઓ સાથે અમે અહીંયા માતાજીના આશીર્વાદ લીધા, માતાજીની આરતી કરી અને આ જે પેમ્પલેટો છે એ સમગ્ર લોકસભામાં અમે આજથી અહીંથી રણસિંગો ફૂંકીએ છીએ કે ભલે ચૈતરભાઈ પર ખોટા આક્ષેપો કરી અને એમને અને એમના પરિવારને ફસાવવામાં આવ્યા છે પણ અમારો એક એક કાર્યકર્તા આવનારા દિવસોમાં ચૈતરભાઈ વસાવા બની દરેક ઘરે ઘરે જઈ, દરેક બૂથ બૂથ જઈ અને ચૈતરભાઈ પર જે ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે એ બાબતે અમે ત્યાંના લોકોને જાગૃત કરીશું અને અમે આવનારી લોકસભા માટે આજથી રાત દિવસ એક કરી અને ચૈતરભાઈ માટે અમે લડીશું। નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી, નર્મદા જિલ્લા પ્રમુખ। તમને અમારો રિપોર્ટ કેવો લાગ્યો અમને ચોક્કસથી જણાવશો। આ સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।